તાજેતરમાં દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। દ્વારકાથી જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે સરકારે ખેડૂતોના પાકના નુકસાન અંગે સહાયની જાહેરાત કરી હતી। નુકસાન અંગે સહાયની જાહેરાતને લઈને પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તમને ફરી એકવાર જણાવી દઈએ કે દ્વારકાથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સરકારે ખેડૂતોના પાકના નુકસાન અંગે સહાયની જાહેરાત કરી હતી, ત્યારે નુકસાન અંગે સહાયની જાહેરાતને લઈને પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી હતી। તેમજ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ત્યારે 42,210 હેક્ટરમાં નુકસાન હોય, 13 જિલ્લાના 48 તાલુકાના કયા ખેડૂતોએ અરજી કરવી, સરકાર સ્પષ્ટતા કરે, સરકારે કરેલ જાહેરાત અને ઠરાવમાં સ્પષ્ટતા કરવા કિસાન કોંગ્રેસે માંગ કરી છે। દ્વારકા, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ નુકસાન હોવા છતાં સમાવેશ શા માટે નહીં, ત્યારે સરકાર પાસે નુકસાનની ટકાવારી બધી જ માહિતી છે તો અરજીઓ શા માટે કરવી, તેવા અનેક વેધક સવાલો સાથે મુખ્યમંત્રીને પત્ર પાલ આંબલિયાએ પત્ર લખ્યો છે। ત્યારે આ બાબતે કિસાન કોંગ્રેસના નેતા એટલે કે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનું શું કહેવું છે, જાણીએ તેમની પ્રતિક્રિયા। કમોસમી વરસાદ બાબતે ગઈકાલે રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે, આ પરિપત્રમાં અધૂરી માહિતી છે, અપૂરતી માહિતી છે અને ખેડૂતોને અસમંજસ થાય એવી માહિતી છે। સરકારશ્રીને આજે પત્ર લખી અને માંગ કરી છે કે આમાં જે અસમંજસ પ્રવર્તન છે તે બાબતે સરકાર સ્પષ્ટતા કરે। દાખલા તરીકે સરકારે 13 જિલ્લાના 48 તાલુકાઓના ખેડૂતોએ અરજી કરવાનું કહ્યું છે, એમાંથી કયા ખેડૂતને નુકસાન છે, કયા ખેડૂતને નુકસાન નથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી। એમાં તલાટીકમ મંત્રીનો વાવેતર વિસ્તારનો દાખલો માંગવામાં આવ્યો છે, તો ત્યારે સવાલ એ થાય છે કે શું રાજ્ય સરકારે અગાઉ સર્વે કર્યું છે એ માત્ર કાગળ ઉપર જ રહ્યું છે? જો એણે જમીન ઉપર જઈ અને સર્વે કર્યું હોત તો એમને વાવેતર વિસ્તારની વિગત એમની પાસે હતી, તો પછી અલગથી દાખલાની જરૂર શા માટે?